नमस्कार बोलाइमां आपનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. આપણે આપણી સાથે મહેમાન છે સંખેડાના સંજયભાઈ દેસાઈ, બેંકના ચેરમેન પણ છે ને તાલુકાના જિલ્લાના શ્રેષ્ઠી છે. આપણે વાત કરીશું અહીંયા સંખેડામાં 6 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે કોરોના વાયરસને લીધે જે અવસ્થા ઊભી થઈ છે. સંખેડા એક શ્રેષ્ઠ નગર ગણાતું હતું અને એ કોરોનાને ડિફીટ કરવા માટે છોટાઉદેપુરનું જે તંત્ર છે તે એને આદર્શ ગણી અને બીજી જગ્યાઓ પર એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે એનું માર્ગદર્શન કરતું હતું. ત્યારે ફરી એક વખત સંખેડામાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે. તો એ કેમ પગપેસારો થયો, અગાઉ જે અને ડિફીટ કરવા માટેની જે તાકાત અને શક્તિ ખર્ચવામાં આવી હતી. સંજયભાઈ શું કહેશો તમે, જે આ આપણે એક વખતે કોરોનાને માત આપી અને સંખેડામાંથી એને ગામવાટો આપ્યો હતો, તો ફરી એક વખતે આ કોરોના સંખેડામાં પ્રવેશે શું કહેશો? સંખેડા ગામમાં બહારથી આવતા માણસોને કારણે દિન પ્રતિદિન સંખેડા ગામમાં કોરોનાની સંખ્યામાં વધારો થયો છે, જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ બાબતે અમે ગામવાળા તેમજ વેપારી મંડળ સર્વ નાગરિકોએ બી સંમતિથી એમની સાથે ચર્ચા વિચારણા કરતા એ લોકોએ બી આ લોકડાઉન જરૂરી છે એવું બતાવ્યા બાદ અમે આ તારીખ બે તારીખથી 6 તારીખ સુધીનું લોકડાઉન આપેલ છે. આમ તો આરોગ્ય તંત્રએ બી ખૂબ જ સરસ કામગીરી કરી છે અને એ પણ ઘરે ઘરે જઈને લોકોને તપાસે છે અને લોકો પણ સહકાર આપે છે. સાથે સાથે હું તો ઘણા વ્યક્તિઓને એવી બી અપીલ કરું છું કે આરોગ્ય વિભાગની હજુ બી આટલી બધી આપણા તબિયત માટે જે એ લોકો આપણને આટલી બધી મદદ કરતા હતા, આપણે બી એક જાગૃત નાગરિક તરીકે આગળ આવીને સરકારને અને આ લોકોને આપણે સહકાર આપ્યો તો આપણે કોરોનાને નિયંત્રિત કરી શકીશું એવું મારું માનવું છે. ચા સંજયભાઈ એમ કહું છું, આપણા જે સંખેડામાં કુલ કેસ નવા કેટલા આવ્યા, તમને કોઈ માહિતી છે એની? છેલ્લા 5 દિવસમાં જ 11 થી 12 કેસ આવી ગયા છે, જે ખૂબ જ ચિંતા ઉપજાવી એવી વાત છે. એટલે પ્રોપર સંખેડામાં કે આજુબાજુના ગામડાઓમાં થઈને? પ્રોપર સંખેડામાં. અચ્છા અચ્છા, તો હવે તમે છે ને શું રણનીતિ અપનાવશો, કારણ કે તમે નગરના શ્રેષ્ઠી છો અને તમે જાતે પોતે પણ તમારી પણ એફર્ટ હશે એવું માનીએ, તો તમે શું કામગીરી અત્યારે કરી રહ્યા? અગાઉ જ્યારે આપણે લોકડાઉન કર્યું હતું તો ખૂબ જ સફળ નીવડેલું હતું, એ જ મોડેલથી અમે આગળ વધીએ છીએ. 5 તારીખે અમે નક્કી કરીશું કે બીજા 3 દિવસ લંબાવવા કે કેમ, કારણ કે એમાં જો આ 6 દિવસમાં એક બી કેસ નહીં આવે તો કદાચ અમારી નીતિ આગળ સફળ જતી હોય એવું લાગશે અને એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા 4 દિવસમાં 3-4 કરીને 12 કેસ આવ્યા. ગઈકાલે તાલુકા પંચાયતના સ્ટાફનું 38 જણનું જે કર્યું એમાં એક જ પોઝિટિવ આવ્યો છે અને તે બી ઘરે હોમ ક્વોરન્ટાઇન કરેલે છે, આ સિવાય કોઈ કેસ નથી આવ્યો. અચ્છા, તો આપણે જે રીતે અપીલ કરી હશે અહીંના વેપારી મંડળને અને એના નાગરિકોને, તો સ્થાનિક લોકોએ તમને કયા પ્રકારે રિએક્ટ કર્યા, સહકાર આપ્યો છે? તો તમારે એમાં લોકો પોતાને ગમે છે કે ભાઈ એની લીડરશિપ છે એને માને છે, અને જે રીતે અમારા બોલીમાં તો વેપારીઓ આનાકાની કરે છે કે અમે વેપાર ધંધા અસર થાય છે, તો અહીંના લોકો તમારે જે લીડરશિપ છે એની સાથે એપ્રોચ કેવો છે? લોકો તમને સહકાર આપે છે સામેથી કે પછી એમાં કોઈ આનાકાની થતી હોય એવું પ્રકારનું ખરું હોય? આમાં વેપાર ધંધો બંધ રહે ને તો કોઈને પણ ના ગમે, પણ જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે ફરી બી મહેનત કરીને વેપાર કરી શકીશું. એટલે હું તો એવું જ કહું છું કે તમામ ગામવાળાએ મને સહકાર આપ્યો છે અને અમે કોઈ બધા જ આગેવાનો ભેગા થઈને અપીલ કરેલી છે અને એ અપીલને આખા ગામે સર્વાનુમતે સામૂહિક રીતે અમને મદદ કરવાનું વચન આપ્યું છે, જેના કારણે આ લોકડાઉન શક્ય બની છે. થેન્ક યુ સંજયભાઈ, આપણે આ વાત કરી. સંજયભાઈ દેસાઈ આ તાલુકાના શ્રેષ્ઠી છે અને એઓ અહીંયા તાલુકા પંચાયતમાં પણ એમનું સારું વર્ચસ્વ છે, અને આપણે એમણે જે વાત કરી કે તાલુકામાંથી અને ગામમાંથી કોરોના વાયરસને ડિફીટ કરવા માટે અહીંયાથી એને ગામવાટો આપવા માટેની અમારી સામૂહિક મહેનત છે, અને આ સામૂહિક મહેનત દરમિયાનમાં અહીંના સ્થાનિક વેપારીઓ અને જે ગામના લોકો છે એ લોકોએ અહીંના આગેવાનોને ખૂબ સહકાર આપ્યો છે. વેપાર ધંધો તો કોઈને એવું ન ગમે કે બંધ કરી દેવાય, જેમ તુંડે તુંડે મતિર ભિન્નતા એ વાત છે, એ વાત અહીંયા છે, અલગ પ્રકારની છે. બોલીમાં સંખેડા મોડલને ઇમ્પ્લિમેન્ટેશન માટે વહીવટીતંત્રે ખૂબ પ્રયાસો કર્યા હતા, પરંતુ વેપારની વાત લઈ અને એકમતી સધાય નહીં અને લોકડાઉનની માટે જે વહીવટીતંત્રે અપીલ કરી હતી એમાં કોઈ વધુ 3-4 દિવસ માટેના લોકડાઉનમાં પણ કોઈ સહકાર ના આપ્યો, એને લીધે બોલીમાં સંક્રમણના મામલાઓ વધતા ગયા છે. આજે પણ બોલીમાં એ બેકાબૂ બનીને કોરોના વાયરસ છે તે એની
गति वधारी रहे छे, त्यारे आपणे संखेड़ा मॉडल एक नवेसरथी नवी दिशा पकड़ी रह्युं छे कोरोना ने डिफीट करवा माटे। आपणे नगरना जे मेन मुख्य आगेवान छे संजयभाई देसाई, एमणे आपणने मार्गदर्शन आप्युं छे, अने आज जे जिल्लानी जे तंत्र छे तेमने पण एमणे आह्वान कर्युं छे, जे वात कही रह्या छे जिल्ला तंत्र तेने आपणे अनुसरीशुं અને એને ફોલો કરીશું, તો વધુ અસરકારક રીતે આ કોરોનાને ડિફીટ કરવાની આપણી જે મહેનત છે તે ફળીભૂત થશે અને આપણે કોરોનાને માત કરી શકીશું। થેન્ક યુ। જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો।